વ્યારાના ખેડૂતોએ છેલ્લા એક વર્ષથી માવજત કરી કેળનો પાક તૈયાર કરતા આકાશી આફતે બરબાદ કરી નાખ્યો. બે ચાર દિવસ પહેલા આવેલ વરસાદ સાથે વાવાઝોડોએ કેળના પાકને આખા ખેતરમાં જડમૂળથી ઉખાડી તોડી ફેંકતા ખેડૂતના મોઢે આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો. ખેડૂતે ખેતી માટેની બેંક પાસેથી લીધેલી ક્રોપ લોન અને માથે દેવું કે પછી ઉછીના પાછીના કે વ્યાજ રૂપિયા લઈ દેવું કરી ખેતી કરતા ધરતીના તાતને કુદરતે લાચાર બનાવી દીધો. કૃષિમંત્રીએ ચાર જિલ્લામાં કૃષિ સહાય માટે જાહેરાત કરી છે, પરંતુ મધ્ય ગુજરાત વિસારાઈ ગયું છે. વાઘોડિયામાં અતિવૃષ્ટિ નથી, પરંતુ વાવાઝોડાએ નુકસાની વિખેરતા લાખો રૂપિયાનો પાક બરબાદ થતા ખેડૂત પોતાનું દેવું કેવી રીતે ભરપાઈ કરશે તેની ચિંતામાં પડ્યો છે. ખેડૂતોને દેવાના કારણે કમર તૂટવા માંડી છે. દેવું કેમ કરી ભરપાઈ કરવું, પરિવારનું ગુજરાન પોષણ કેમ કરવું, તેની વ્યથા તેના ચહેરા પર દેખાઈ આવે છે. ચિંતાના કારણે સરકાર સિવાય ઉગારવાનો વખત નથી રહ્યો. જગતનું પેટ ભરતા ધરતી તાતનું પેટ કપાયું છે. આંખમાં આંસુ સાથે સરકાર વહારે આવે તો ખેડૂતોની દશા સુધરે તેમ છે. સરકાર ખેડૂતોની વાત સાંભળે, ખેતી વિષયક અધિકારીઓ સર્વે કરી નુકસાનની પેટે સહાય ચૂકવે, ખેડૂતનો બોજ કંઈક ઓછો થાય તેમ છે. હાલ સરકાર સિવાય ખેડૂતને કોઈ સહારો દેખાઈ નથી રહ્યો, ત્યારે નુકસાનીનું સર્વે કરાય તેમ ખેડૂતો ઈચ્છી રહ્યા છે. હું વ્યારા ગામનો ખેડૂત છું. મારું નામ દિવાન કાલુસો આલમ છે. મારી લગભગ 7 વીંગા કેળ છે. એમાં લગભગ અમે 1.5-2 લાખ રૂપિયા લોન લઈ અને કેળ ઊભી કરેલ છે. એમાં મારે કંઈક વળતર મળે એવું સરકાર જાણ કરું છું. અને જે કંઈક આવી એવું હોય તો સરકારશ્રી તાત્કાલિક કંઈ ધોરણે આવીને તપાસ કરે તે પ્રમાણે અમને વળતર આપે વિનંતી છે. કેટલા લાખ નુકસાન છે? લગભગ અંદાજે 4-5 લાખ નુકસાન છે. ભાવના અંગે કેળની ખેતી કરેલી હતી. આ 10 તારીખના રવિવારના રોજ જે વાવાઝોડું આવ્યું એમાં ખાસું નુકસાન થયું કેળનું. લગભગ અંદાજિત હાલના ભાવ પ્રમાણે 7-8 લાખ રૂપિયાનું નુકસાન થયેલું છે. હવે અમારી માગણી છે સરકારશ્રી કે આવીને સત્વરે આ સ્થળ ચકાસણી કરીને સર્વે કરીને યોગ્ય સહાય આપે ખેડૂતોને. અમારા દેવામાંથી એમ ઉગારવા માટેનો કોઈ એક રસ્તો હતો કેળનો, પણ હવે દેવું ભરવાનો પણ કોઈ વિકલ્પ નથી રહ્યો. દર વર્ષે અમે લોન લઈને આ ખેતી કરીએ છીએ, તો હવે શું કરવું અમારે? તો આ બાબતનું સરકારને ધ્યાન દોરવા માટે અમે આ એક તમારા માધ્યમથી જણાવીએ છીએ કે સત્વરે એનું સર્વે કરીને યોગ્ય સહાય દરેક ખેડૂતને આપે. અને વાવાઝોડું આવ્યું એના અંદર અમારી કેળોનો પાક બિલકુલ ફેંકી દીધો છે. વાવાઝોડા કશું મળે એવું છે નથી, તો અમારે દેવું કઈ રીતે ભૂગવું? અમારો કોણ બિલ? કેટલા વીઘા ખેતીનું નુકસાન? 6 વીઘા અમારે કેળો છે. અંદાજે કેટલા નુકસાન છે? 6-7 લાખનું નુકસાન છે. શું નામ તમારું? રતનભાઈ હીરાભાઈ. ગામનો સરપંચ છું. હાલમાં આ ખેડૂતે મને જાણ કરેલ અને જણાવ્યું કે મારી કેળોને નુકસાન થયેલ છે અને એક વર્ષ લાગે આ કેળોને, અને હાલના ભાવના તબક્કાની અંદર આ લોકોને ઘણું બહુ મોટું નુકસાન છે. અને આ ભાઈના ખેતરીઓને વ્યારા ગામના 25-30 ખેતરની કેળો, પરવળના મંડપ અને બીજા અનેક પાકને નુકસાન થયેલું છે. તો સરકારશ્રીને મારી એવી રજૂઆત છે કે આ લોકોને સત્વરે સર્વે કરાવી અને એમને વળતર મળે એવી મારી રજૂઆત છે. હું ભારતીય જનતા પાર્ટીનો કિસાન મોરચાના પ્રમુખના નાતે આ લોકોની વારે મારી સરકાર આવે એવી મારી રજૂઆત છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, વાઘોડિયા.